पाचड़े एकदम ओछी मांगना एना विषे बात करता था एनो बीजो भाग एटले के अधूरो पाठ छे ए आपणे आगळ चलावशुं। एना लेखक छे नटवरलाल बोच, एना विषेनी माहिती आपणे आगळना भागमां मेळवी लीधी छे। लेखके हास्य निबंध द्वारा पोते समाजमां रहेली માણસની જે માનસિકતા છે એના ઉપર કટાક્ષ કર્યો છે અને વારંવાર કોઈક કિંમતી વસ્તુ કે સામાન્ય વસ્તુએ માગીને પોતાનું ગુજરાન ચલાવનાર વ્યક્તિઓ વિશે વાત કરી છે। અહીં આગળ ઉછીના માંગનાર વ્યક્તિ ઉછીનું માંગનાર એટલે કે જે જરૂરિયાતની વસ્તુઓ છે એ નિસંકોચ કોઈ પણ પાસે માગી અને પોતાનું કામ રોવી લે છે એના ઉદાહરણ પોતે આપેલા છે। એના માટે લેખકે એને બાજુમાં જ રહેતું એક યુગલ એક જોડું કે છે ગીધુભાઈ અને મેનાબેન એના વિશેની વાત કરી છે, લવિંગીબેનની વિશે વાત કરી છે કે પોતાની તુચ્છ વસ્તુ એ આપી અને બીજાની સારી વસ્તુ મેળવવામાં પણ એને જરાય વિચાર સુધા આવતો નથી। ઘોડાના બદલામાં ઈંટો આપી અને ઘોડો માગવાની વાત એ આપણને ખરેખર શરમજનક લાગે તો પણ એને કહેતા શરમ આવતી નથી। ત્યાર પછી વાત કરે છે કે ભાઈ એક એવું સજોડ ગીધુબેન અને મેનાબેન, ગીધુભાઈ અને મેનાબેન કે જે કોઈ પણ વસ્તુ છે એ સજોડું કેમ તો કે દેખાવથી નહીં પણ સ્વભાવથી, બંનેનો સ્વભાવ એવો કે કંઈ પણ વસ્તુ માગવામાં જરા હિચકિચાટ એનો અનુભવે નહીં। લેખકની બાજુમાં જ રહે અને એના ઘરમાં કોઈ પણ વસ્તુ આવી હોય અને એને ન માગી હોય એવું બને નહીં। ગીધ દ્રષ્ટિવાળા એવું એણે કહીધેલું છે, જેમ પોતાના શિકારને ઉપરથી પણ જોઈ જાય છે એવી જ રીતે કોઈના ઘરમાં સારી વસ્તુ આવે કે નવી વસ્તુ આવે તો એને ખબર ન હોય એવું બનતું જ નથી। શોષક અને શોષિતનો દ્વંદ્વ જોવા મળે છે કે શોષક છે શોષક જ રહે છે અને શોષિત છે એ શોષાય જ કરતો હોય છે। એવી રીતે તેણે ઉછીનું માંગનાર અને ઉછીનું જેની પાસેથી માગે છે એ વ્યક્તિઓના દ્વંદ્વની આમાં વાત કરી છે। પોતે એના માટે પછી એનો સ્વભાવ એવા હોય છે કે કદાચ નબળી એનાથી કઈ વસ્તુને નુકસાન થાય તો પણ એને જરાય ક્ષોભ નથી હોતો, જરાય શરમ નથી અનુભવતા, પણ ઉલટાના એ આપણી ઉપર હાવી થઈ જાય છે કે ભાઈ તમે કેવા વસ્તુ લઈને આવ્યા છો, જો આ વસ્તુ તો તકલાદી હતી ને તૂટી ગઈ અને આનાથી અમને કંઈક નુકસાન થયું હોત તો, એવી રીતે એ સામે આપણને જ લેતા પડે છે। કાચના સંચાનું તમે ઉદાહરણ જોયું કે ભાઈ લેખકના ઘરે રસ કાઢવા માટે થઈને કાચનો સંચો લઈ આવે છે, એ લઈ આવે છે એ જ ભેગા એ હજી ઘરમાં એનો પ્રવેશ નથી હોય ત્યાં જ એ મીનાબેન આવીને લઈ જાય છે, વળી ઉપરથી ત્રણ ચાર નારંગી પણ ઉછીની લઈ લે છે, એ સંચો માંથી રસ કાઢતા કાઢતા એના હાથમાંથી પડી જાય છે અને કાચની વસ્તુ છે તો સ્વાભાવિક જ છે કે તૂટી જ જવાની હોય, હજી પેલો સંચો એના લેખકના ઘરમાં આવ્યો નથી ત્યાં તો એનું પૂરું પણ થઈ જાય છે, એ નાશ થઈ જાય છે। તો ગીધુભાઈ પાછા ઉપરથી આવીને બોલે છે કે ભાઈ તમે કેવી નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ લઈને આવો છો, મને સાથે લઈ જજો, આવો પૈસા બગાડો છો, આવી રીતે વસ્તુ લેવાય, આ તો કાચે એને વાગી ગયો હતો, વસ્તુનું નુકસાન થઈ ગયું છે, સામેની વ્યક્તિ લાવીને એક પણ વાપરી પણ નથી અને એના હાથે થયું તો પણ એ સામેની વ્યક્તિને લેતા પડતા હોય છે। આવા સ્વભાવના માણસો પણ સમાજમાં જોવા મળે છે, આવા ઘણા બધા ઉદાહરણો લેખકે આપ્યા છે કે એ કહે છે કે ભાઈ અમારા ઘરની અંદર એક પણ વસ્તુ એવી નહીં હોય કે જેનું પ્રથમ ઉદ્ઘાટન અમારા હાથે થયું હોય, એનો અર્થ શું થાય છે કે વસ્તુ આવી નથી કે માગી નથી, આવી નથી કે માગી નથી અને કોઈ પણ પ્રકારનો સંકોચ એને થતો નથી। સાથે સાથે એ પોતે એ પણ વાત કરે છે કે ભાઈ એ બંને લોકો છે એ સદાય એટલી બધી વસ્તુ અમારા ઘરમાં લેવા આવે કે અમારે મરી મસાલાથી લઈને ગાટલા ગુદડા સુધીની વસ્તુ છે એ બેવડા પરિગ્રહવાળા બની ગયા, ડબલ વસ્તુ અમારે મગ રાખવી પડતી, જો ન રાખીએ તો એ વસ્તુ વાપર્યા વગર અમે રહી જઈએ પણ એ વ્યક્તિ તો અમારી પાસેથી આવીને લઈ જ જાય। કદાચ આપણે એવું ઈચ્છીએ કે આપણે આજે એના ઘરેથી વસ્તુ લઈ આવી છે તો હોઠ સાજા તો ઉત્તર જાજાની જેમ એની પાસે કંઈક ને કંઈક એવા બાના હોય, ખાંડ તો કે હમણાં જ તૂટી ગઈ, દૂધ તો કે બગડી ગયું છે, આ વસ્તુ તો હું તમારા ઘરે જ લેવા આવવાની હતી, આપણે એની પાસેથી ખાવીને જઈએ નહીં। છેલ્લે તો લેખક છે એને શરમાવા માટે થઈને સરસ મજાનું ચપ્પુ વારંવાર લેવા આવતા એટલે એક નવું ચપ્પુ લઈ આવે છે અને સામેથી આપે છે કે લો ભાઈ આ તમારા માટે હું લઈને આવ્યો છું, એને એમ કે આ શરમ અનુભવ છે અને અમારા ઘરે હવે વસ્તુ લેવા આવશે નહીં, કદાચ આવશે તો પણ થોડુંક ઓછું તો થશે, આખા દિવસમાં 10-12 વખત વસ્તુ લેવા આવી જાય છે
એની કરતાં થોડોક તો એનામાં ઓછું આવશે, એને શરમ અનુભવશે. પણ બન્યું ઉલટું છે. ઉલટાના એણે આવીને શું કીધું, ભાઈ સારું થયું તમે લઈ આવ્યા, અમારાને બહુ તકલીફ પડતી હતી, તમે લઈ આવ્યા તો હવે અમારે શાંતિથી વપરાશે, પણ તકલીફ પડે તો આપણે લઈ આવવાની હોય, બીજા લઈ આવે અને એને શરમ અનુભવવા માટે થઈ પણ આ કાર્ય કર્યું હોય તો પણ એની એને ખબર પડતી નથી. કદાચ ખબર પડતી હશે તો એ વસ્તુ એ સમજવા જ માંગતા નથી. પ્રકૃતિ જ એમની એ પ્રકારની થઈ ગયેલી હોય છે. ત્યાર પછી આગળ આટલે સુધી તો ઠીક, પણ પાછી ચોર કોટવાલને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીરુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલું પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, આ જોયું મેના અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઉછીના લાવેલ આખું કોળું કાપતી હતી, ત્યાં અચાનક તેનું પાનું ભટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં જ ઉડ્યું, નહીંતર તો તે સીધું મીરાની છાતીમાં જ ખૂપી જાત. ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો હવે નવું લઈ આવો ને ત્યારે મને સાથે લઈ જજો, હું પહેલાં હાસન કટલરીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. ચપ્પુ લઈ આવ્યું, એને સામેથી આપ્યું, એક શોભ અનુભવ, શરમ થાય એટલા માટે એને એ અજમાવ્યું. હવે થોડાક દિવસ પછી વાપરતા વાપરતા મીનાબેનના હાથે એ શાક પણ ઉછીનું જ લાવેલું, એના પાસે એ કોળું સુધારતા હતા, એમાં એ ચપ્પુ તૂટી જાય છે અને એ વિરુદ્ધ દિશામાં ઉડે છે. તો વિધુભાઈ છે એ લેખકના ઘરે આવે છે અને કહે છે, એટલે તમે કેવું ચપ્પુ લઈને આવ્યા છો, આ ચપ્પુ તો ચૂપ તૂટ્યું અને એ સારું છું ઊંધી દિશામાં જ ઉડ્યું, નહીં રહે તો એ બેનાને કેવું વાગી જાત, અમને એને કેટલી ઈજા થાત, તમે આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ કેમ લાવો છો, એટલે તમે ધ્યાન રાખો અને તમે લાવો તો અમને હારે લઈ જાઓ, આવી રીતે તમે બચો આ ભટકી ગયું ને એને ઈજા પહોંચાડી હોત તો, એટલે એ તમારે હવે જાત લેવા જાઓ ને ત્યારે મને સાથે લઈ જજો, પેલો હાસન કટલેરીવાળાને ત્યાંથી હું લઈ જઈશ, એ સસ્તું આપશે અને સારું પણ આપશે, એટલે હજી એ પોતે લેવા નહીં જાય પણ એને જ લઈ આવીને આપવાનું, એવી મૂર્ખાઈ ભરી વાત લેખક સામે કરતા હોય છે. મેં કહ્યું, નીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતા તો બચી ગયું, તેની ખુશાલીમાં આજ તો ચાપાવ. મેના બહેન ઉત્સાહમાં આવી બોલે, જરૂર જરૂર, અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે, ભાણી જાતો બહેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લા અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચા ખાય અને કપ કાપી ગળણી લાવે અને રહે તો જરા જોઈ લો, હા અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો જેથી ફરી આટલો ન થાય. મીનાબેને કહ્યું, હા હા તમે ઠીક યાદ દીધું, બાકસ અને પીન તો અમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાળ નથી. કહેવાની જરૂર ન હોય કે પ્રાયમ જ તો અમારી પાસેના બેમાંનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બે મોઢે ઉછીનું લઈ ગયેલા છે. એક દિવસની વાત છે કે ભાઈ ગીતુભાઈ કીધું કે ના એવી તો એ છે કે ભાઈ હું તો સારી ક્વોલિટીનું જ ચપ્પુ લઈ આવ્યો હતો, પણ મેનાબેનના હાથ છે એ કદાચ નબળી ગુણવત્તાના છે, એટલે કે એને હસવાનો એને ટોન્ટ મારે છે. વળી વાતાવરણ હળવું બનાવતા કે છે સારું થયું ચાલો ચપ્પુ ભલે ને તૂટ્યું, તમારું ઘર તો ન ભાંગ્યું, એટલે કે મેનાબેનને તો ઈજા થઈ નહીં ને, એમ કરીને એ વાતાવરણને હળવું કરણ કે છે સારું ચાલો તમે મીનાબેનને ઈજા ન થઈ ખુશીમાં અમને ચા પાવ. એ તો ખુશીથી હા હા હાલો જરૂર જરૂર તમને ચા પાઈશ, અને ચા પાવાની સાથે એ તો એ લેખકના પત્નીને પણ બોલાવવાનું કહે છે અને ત્યાં એક મહેમાન તરીકે એક ભાણકી આવી છે અને કે જાજા તું બોલાવી આવ અને થોડાક ચા ખાંડ લેતી આવજે અને થોડુંક એવું લાગે તો દૂધ પણ લેતી આવજે. હવે ચા એના ઘરે બનાવવાની છે, વસ્તુ બધી લેખકના ઘરેથી ઉછીની લાવી છે. વળી લેખકે ફરી ટોંટ મારવા માટે થઈને કહે છે હા હા ભાઈ બાકસ ને પી નહીં લેતી આવજે, પ્રાઇમસ ચાલુ કરવા માટે નહીં, પહેલાં તો ગેસની વાત નથી, એ સમય દરમિયાનની વાત છે ત્યારે પ્રાઇમસ વપરાતો, તો એ પ્રાઇમસ માટે કે તું લેતી આવજે કે એ હારું થયું યાદ કરેલું જો એમ, એ પણ એવી વસ્તુ પણ એને ત્યાંથી લેવાની. હવે ચાની તમામ સામગ્રી એને પાસે કે પ્રાઇમસમાં પુરાયેલું કેરોસીન છે એ પણ એના ઘરેથી જ ઉછીનું આવેલું હતું, તો પછી એના જ ઘરની ચા થઈ ને એના ઘરેથી બનાવેલી વસ્તુ થઈ ને, એના આ હોય કે મારે બાકસ તો છે પણ એવા દિવસ થઈ થલાસ થઈ ગઈ છે એ પણ લેતી આવશે
આટલી નિર્લજ્જતાથી એ બોલી જતા હોય છે. ઓછીની વસ્તુ માંગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે, તેમાં તેમને વિવેક હોતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણા, ગમે તેઓ બે ધડક માંગી શકે છે અને આપવાની આનાકાની કરીએ તો શરમાવી કે પરાણે પણ લઈ જાય છે. અરે, ઓછીની આવરદા માંગનારો એક કિસ્સો મેં સાંભળ્યો છે. અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખું બીજાની વસ્તુ ઓછી માંગીને જ રહેલા, તેથી લોકો તેમને ઓછી ડોશી જ કહેતા. ઓછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડ્યા. એક ભલો આધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરી. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમને કહ્યું, માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામનું નામ લ્યો. ડોશીએ ક્ષણ અવાજ વૈદ્યને પાસે બોલાવીને ધીમે ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના બચલા છોકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉડાધડા જેવું કોઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવડતા ઉછીને આપે ને તો 4થી પેઢીને પરણેલી જોઈને મરું. વૈદ્યરા તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત ને ચમત્કાર કહો તો ચમત્કાર. પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિધેય થયા અને સવારથી ડોશીને વળતા પાણી થયા. તે પછી ઉછી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણી જોઈ શક્યા. 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ, પણ ફરી વાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. રખે ડોશી આવરદા ઉછીની માંગી લેતો. ઉછીનો માંગનારનો સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુ માંગી શકે, એનામાં વિવેક જ હોતો નથી. શરમ નામની ચીજ એનામાં જીવનમાં જોવા જ મળતી નથી. એને કદાચ તમે મોઢા પર ના પાડી દો ને તો પણ એ શરમાવીને આપણી વસ્તુ લઈ જાય છે. એને જરાય સંકોચ એ થતો જ નથી. અને તો જ આ રીતે વસ્તુ જીવન જીવી શકતો હોય, તો જ આવી રીતે બીજાની વસ્તુનો ઉપયોગ કરી શકતા હોય. એ કિંમતી વસ્તુ હોય કે સામાન્ય વસ્તુ હોય, એ શરમાવીને પણ આપણી પાસેથી લઈ જવામાં જરાય હિચકિચાટ અનુભવતા નથી હોતા. એના માટે પહેલું એક ઉદાહરણ આપતા લેખક કહે છે કે ભાઈ, એવી મારા ગામમાં બનેલી એક ઘટના મેં વર્ષો પહેલાંની સાંભળેલી છે. એક ડોશીમાં કે જેને આખો જન્મારો આખી જિંદગી બીજાની જ વસ્તુઓ વાપરીને કાઢેલી. હવે એ પછી તો એ જ્યારે બીમાર પડે છે એવા સમયે એને પોતે 3 પેઢી સુધીને તો જોઈ લીધી છે, પણ હવે એ બીમાર પડે છે ત્યારે એક વૈદ્ય છે એની સેવા એના માટે આવે છે દવા કરવા માટે. અને એ કહે છે કે હવે મારી જવાનો ટાઈમ થયો, તમે રામના નામ લ્યો અને જે જીવ્યા છો એ નફામાં છે. તમે હવે તો તમારું આવરદા પૂરી થવા આવી છે, કાંઈ ઈચ્છા હોય તો છોકરાઓને કહી દો, કાંઈ બોલી જાઓ. ત્યાં તો ડોશીમાં ધીમે ધીમે આવા જે બીમાર હતા એટલે કહે છે કે ભાઈ, હમણાં થોડાક 1.5 વર્ષમાં એક છોકરો પરણવા જેવડો થવાનો છે, એના લગ્ન જોવાની ઈચ્છા છે. એટલે જો મને તારી 2 વર્ષની આવરદા ઉછીની આપી એકને તો સારું. હવે કુદરતને કરું ને બન્યું એવું. ઓલા વૈદ્યરાજ હતા એને બીજે દિવસે સવારમાં એટેક આવી એનું મૃત્યુ થયું ને માળી છે એ સાજા થઈ ગયા, 2-3 વર્ષ પાછા જીવી ગયા. એટલે કે ભાઈ, આ તો જે આવરદા પણ ઉછીની માગી લે શકે એવી વિચારસરણી વાળા વ્યક્તિઓ પણ સમાજમાં જોવા મળતા હોય છે. પછી માળી બીમાર પડ્યા તો એના સગાવાલા કે કોઈ ડોક્ટર પણ એની પાસે ફરક્યું નહીં કે વળી પાછા માળી આવરદા માગી લેશે તો. એટલે ખરેખર એવું થતું નથી, કોઈને કોઈની આવરદાઓ ઓછી આપી શકાતી નથી કે કોઈના આપવાથી એ ફરી આગળ વ્યક્તિ છે આગળ જીવન જીવી શકે એવું ના. પણ એક હાસ્ય ઉપજાવવા માટે કટાક્ષ માટે લેખકે અહીંયા ઉદાહરણ મૂકેલું છે કે આવી વિચારસરણી ધરાવવાવાળા વ્યક્તિઓ પણ સમાજમાં જોવા મળે છે. કલ્પના ન કરી શકે ટૂંડે ટૂંડે મતિર ભિન્ન માણસોના જેટલા માથા છે એટલા વિચારો છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે માણસ આવું પણ વિચારી શકે કે આ રીતે નિર્લજ્જ પણ બની શકતા હોય છે. આપણે જીવનમાં પણ ઘણી બધી વખત અનુભવ કરીએ છીએ કે આપણી આસપાસમાં તમે જો ઘણા તમે બધા વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા હો બરાબર, હવે એમાં કોઈક વિદ્યાર્થી એવો હશે કે જેની પાસે બધી જ વસ્તુ હશે, એના માતા પિતા એને બધી સગવડો આપી જશે એવું ન કહી શકાય. તો ઘણીવાર ઘરેથી એ લાવવાની આળસ માટે થઈને બીજાની વસ્તુ વાપરી લે છે, અથવા તો બેગમાં પડ્યું હોય તો એ તે ક્યારેક તો આપણે પૂછીએ પણ ખરા, એટલે તારી પાસે નથી તો કે હા છે ને પણ હવે બેગમાંથી કાઢીએ કોણ, એટલે એની કરતાં લાવ તારી જ વાપરેલું. એ રીતે આળસ અને બીજાની વાપરવાની ઈચ્છાઓ રાખતા હોય છે. આવા સ્વભાવવાળા વ્યક્તિ ખરેખર
જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે આપણી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, નિષ્ઠા વ્યક્તિમાં હોવી જોઈએ. આ બીજાની વસ્તુ બેફામ વાપરવી કે બે ધડક વાપરી લેવી માંગી લેવી એવો સ્વભાવ આપણામાં કોઈ દિવસ આવવો જોઈએ નહીં. એ વાત સમજાવવા માટે અને સમાજમાં મળતા આવા શોષક વર્ગો છે એના ઉપર લેખક છે એ કટાક્ષ કરી રહ્યા છે. હવે આ પાઠમાં તો એક હાસ્ય નિબંધ છે એટલે આખી સ્ટોરી તમને યાદ રહી જાય એવી જ છે. મોટા પ્રશ્નોને બહુ ખાસ કરવાની જરૂર નથી, પણ હેતુલક્ષી પ્રશ્ન, એક માર્કના પ્રશ્નો ખાસ તો અને બે માર્કના પ્રશ્નો તૈયાર કરવાના છે. શબ્દ ઉપર થોડા ધ્યાન આપજો, શબ્દાર્થ જોઈ લેજો, સમાનાર્થી શબ્દમાં તમને આ પાઠ ઘણો ઉપયોગી થશે. મુખ્ય એની કૃતિ છે રામરોટી, એ ખાસ યાદ રાખજો. હેતુલક્ષી પ્રશ્નમાં એ બાબત મહત્વની બની શકે છે. ઓકે, આભાર.